પ્રેમ તમને વેણુ જોડે છે. ભગવાન કહે છે કેમ એવું કેમ માનો છો? ગોપીજનો કહે કે પ્રભુ અમારું રક્ષણ કરવા માટે 7 દિવસ નું ગિરિરાજ પર્વત પર ઉઠાયો કે હા, કસલી લાકડી પર ઉઠાયો કે હા, તમારો કોઈ અંગ વળ્યો તો કે ના, અને વેણુ વગાડો છો તો તમે આખા વાંકા ચૂકા થઈ જાઓ છો, પગ વળી જાય, હાથ વળી જાય, ગળું વળી જાય. વેણુમાં એવું કેવું વજન છે કે ગિરિરાજના વજન થી આટલી મોટી શિલાના વજન વળ્યા નહીં, ને વેણુને હાથમાં લો છો તો આખા વળી જાઓ છો. એ વણવાનું કારણ વેણુ માટે તમારો પ્રેમ છે. મુસલમાન મનમાં વિચાર્યું કે મારા ઘરમાં ઠાકોર છે, આ ગુલાબ નું ફૂલ મારે ઠાકોરજી ને ધરવું છે. પૂછામણી ચાલવા લાગી. તે રકમ મુસલમાન બોલે એનાથી વધારે કિંમત વૈષ્ણવ બોલે છે. 1 લાખ રૂપિયા ની કિંમત બોલાઈ અને વૈષ્ણવ 1 લાખ રૂપિયા આપીને ગુલાબ નું ફૂલ લઈ લીધું. શ્રીજી કો મસ્તક પૂરો ઝુકાયો હોય. ગુસાજી પૂછે અરે શ્રીજી બાબા આપકો મસ્તક ઇસે ક્યો ઝુક રહે હોય, ઇસો ક્યા વજન હૈ આપને? શ્રીનાથજી કહે છે મેરે મસ્તક પર કોઈ વજન નહીં હૈ, આજ કોઈ ભાર મારા મસ્તક પર નથી, પર તમારો એક સેવક એના પ્રેમ ને લઈને આજે મારું મસ્તક ઝુકી ગયું છે. કે શું થઈ ગયું કે એ બજાર માંથી જેની ફૂલની કિંમત કઈ નથી પણ મને ધરવા માટે એને ટોટલ બધી જ રકમ પોતાનું સર્વસ્વ ગુલામમાં આપી દીધું ને મારા મસ્તક પર ધરાયું. આજે એના પ્રેમ જોઈને એ પ્રેમના ભારથી એના સ્નેહના ભારથી આજે મારું મસ્તક ઝૂકી ગયું છે. એવા સમજના સેવક છે. એટલે કે વેણુ માધુરી શિવસાની રૂપ માધુરી છે અને કષ્ટ વેણુ માધુરી છે. એ ગુણ અને વેણુનું પ્રભાવક જોવાનું છે. અને જ્યાં વેણુ હોય ત્યાં માત્ર પ્રેમ હોય. ગોપીઓને છોડીને કષ્ટ જયારે અંતર ધ્યાન થયા અને ગોપીઓ સમજી કોઈ જોડે નહીં હોય, વેણુ તો જોડે હશે જ હશે. અને એ સમયે ગોપીઓએ વેણુનું સ્મરણ કરીને વેણુએ પૂછ્યું બોલો ગોપીઓ મને કેમ યાદ કરો છો? ગોપીઓ કહે કે અમે તને આશીર્વાદ આપવા માંગીએ છીએ. કે મને આશીર્વાદ અને તમે? એ કેવી રીતે? કે હા, કે શું આશીર્વાદ આપશો? કે નિશિક્ષેત્રમ અસ્તુ, પરિપૂર્ણમ અસ્તુ, પુરાણમ અસ્તુ. વેણુ કહે એટલે શું? કે તારા બધા છિદ્ર પુરાઈ જાય, તું ખૂબ વજનદાર થઈ જાય, તારામાંથી કોઈ સૂર ના નીકળે એવી તું થઈ જાય ને એવા આશીર્વાદ છે. મેં રડે છે કે તને ખબર છે ગોપી હું કેવી રીતે ભગવાન પાસે આવ્યો છું કે ના? અરે ગોપી, જેટલું વિરત તે કર્યો છે ને એટલું જ મેં પણ કર્યો છે. તું જેટલી તડપી છે, રડી છે ને ભગવાન કૃષ્ણ માટે, એટલે જ હું પણ તડપી છું. ગોપી કહે તે કેવી રીતે? એક દિવસ ભગવાન કૃષ્ણ ગેંદ ને દડાથી રમી રહ્યા હતા. રમતા રમતા એમની ગેંદ એટલે કે બોલ એ જંગલમાં આવ્યો ને ભગવાન કૃષ્ણ ગોતવા આવ્યા. અને ગોતતા ગોતતા હું મારા પરિવારના વચ્ચે જંગલમાં ખૂબ સારી રીતે રહેતી હતી ને અચાનક પ્રભુની દ્રષ્ટિ મારી ઉપર પડીને મને હાથમાં લીધી ને મૂર્તિ મને તોડી નાખી. મેં પ્રભુને કીધું કે મને ન તોડશો, મને મારા પરિવાર સાથે રહેવા દો, પણ તોડીને મને પોતાની જોડે લઈ ગયા.
હું લીલો તરી કેવી સુંદર મજાની હતી, તડકામાં રાખીને મને સપરવી દીધી. મેં હું સુકાઈ ગઈ. સુકાતા મેં પ્રભુને કીધું કે પ્રભુ મને ફરી મારા પરિવાર જોડે જોડી દો, હું ફરી લીલોતરી થઈ જાઉં. ને પ્રભુ એ પણ ના માન્યું. મેં ખૂબ જ કડક હથિયાર તીક્ષ્ણ ધારણ હથિયાર લઈને મારામાં છિદ્ર કરી દીધા. અંદરથી મને પોલી કરી નાખી. હું ખૂબ રડી રહી હતી, પણ એક વાત ના સાંભળી. કેટલા દિવસો પછી અચાનક પ્રભુ મારી પાસે આવીને હાથમાં લીધી. હાથમાં લીધા સાથે હું ખુશ થઈ કે પ્રભુના હસ્તમાં હું આવી. એટલા જ પ્રભુએ મારા સ્વરૂપને પોતાના અધરો જોડે જોડ્યું. એટલે અધરો જોડે જોડ્યું ને, ત્યાં હું રડતી રડતી રોતી રહેતી. અચાનક પ્રભુના અધરો જોડે હું મળી ને મારા અંદરથી મારા શ્વાસે શ્વાસમાંથી સુમધુર ગાન થવા લાગ્યું. ને મારા ગાન ગોપીઓના કાનમાં પડ્યા. ને ગોપીઓ દોડી દોડીને આવી. કેટલા વખત તો વિરહ હતો ગોપી, ત્યારે મારી અંદર આ તાપ અને વિરહ ભેગા થયા. ત્યારે પ્રેમના પ્રતીક સ્વરૂપે તમને નાદ થયો ને તમે દોડીને આવ્યા છો ને, એની પાછળ મારી પણ કેટલી વેદના જોડાયેલી છે. ત્યારે ગોપી કહે કે વેણુ તો એક કાર્ય કરીએ, જયારે પણ તારા અંદર સુર નીકળે ને, તારો સુર અમારા કાનમાં પડે બસ એવું કરજે. અને તે જ પ્રભુ વેણુ માધુરી છે. પ્રભુ મંગળા કરે તો પહેલા વેણુ જોડે હોય, ને પ્રભુ સહને કરે તો વેણુ જોડે હોય. કારણ કે સ્વામીજીનું સ્વરૂપ છે. પ્રભુ ક્યારે એકલા પોડતા નથી, વેણુની સાથે પોડે છે. કારણ કે વેણુ સ્વામી છે. વિહાર હંમેશા યુગલ સ્વરૂપ ના હોય. પ્રભુ વેણુ માધુરી છે, એમ શ્રી ગોસાણીજી ગુણ માધુરી છે. આપનો ગુણ કયો છે કહેવાય? જીવ માત્ર પર દયા કરવી એ શ્રી ગોસાણીજીનો ગુણ છે. એક એક જીવ પર કૃપા કરીને સ્નાથ કરવો એ શ્રી ગોસાણીજીનો ગુણ છે. એક એક ગુણ સાથે શ્રી ગોસાણીજી સદાય માટે એક એક જીવનો ઉદ્ધાર કરે છે. એટલે જ આપને પરમ કૃપાલુ કયા છે. પરમ કૃપાલુ કોને કહેવાય? એ જીવ માત્ર ઉપર દયા કરે એને પરમ કૃપાલુ કહેવાય. એટલે જ શ્રી વિઠ્ઠલનાથજી ગોસાણીજીને પદવી મળી ગોપ બ્રાહ્મણ પ્રતિપાલક. ગાયોનું ને બ્રાહ્મણોનું પાલન કરનાર કોણ? શ્રી ગોસાણીજી. આપણો ગુણ શું છે? રસ્તામાં ચાલતા ચાલતા શ્રી ગોસાણીજી પધારી રહ્યા છે. એક અતિ પીડિત એવી સ્ત્રી રસ્તામાં પડી છે. જે જલ જલ એટલે કે પાણીની જેને જરૂર છે. દૂરથી ગોસાણીજીનો અવાજ સાંભળ્યો કે કોઈ સ્ત્રી છે કે રડી રહી છે, પીડાથી પોતાનો અવાજ કરી રહી છે. તરત એની પાસે ગયા પૂછ્યું કે શું છે? એ સ્ત્રી કહે છે કે મને પાણીની જલની જરૂર છે. ગોસાણીજી તરત એના ખવાસે કહ્યું કે જરીજી આપો. ખવાસ કહે છે કે નહીં, હું જ્યારે નહીં આપું. ગોસાણી કહે છે કેમ? કે જરી ચાંદીની જેને જોવાઈ જાય જરી ન અડાય. ચાંદી ની ઝારી ધાતુ ની તો દસ બની જાય તો કોઈના પ્રાણ જાય ને પાછા ન આવે. એટલે પેલા એને જલ પીવડાવવું પડશે. ઝારી જોવાય તો ચાલે, પણ જીવ ઉપર કૃપા કરીને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ. એટલે જ પ્રાણનું રક્ષણ કરવા ગોસાણીજી કોઈ પણ પોતાની અપ્રસની મેઇન ચિંતા કર્યા વગર એને પોતાના હાથમાં લીધી ને પોતે પ્રેમથી જમી લેવડાયું છે.
એનું નામ પુંજરી. ને પુંજરી ઉપર કૃપા કરવા શિવસાજી કરવા સાગર બન્યા છે. અને આપણાથી પણ એ જ સુખ સાંજમાં આપણી ભાવના હોય તો જગતમાં કોઈ દુઃખીના દુઃખ દૂર કરીએ તો માનો ખરેખર ગુસાજીની કૃપા થઈ છે. કોઈની સેવા કરતા તત્પર બનીએ તો માનો ગુસાજીની કૃપા થઈ છે. અને એટલે જ કહેવાય કે પહેલો વૈષ્ણવ ક્યાં, કે પહેલો વૈષ્ણવ આપણા ઘરમાં છે. ઘણા રિક્ષા પકડી પકડીને જય શ્રી કૃષ્ણ કરવા ને સત્સંગ કરવા જાય, તમે કહીશું કે ભાઈ પહેલું જય શ્રી કૃષ્ણ ઘરમાં કરો. પહેલો વૈષ્ણવ હોતો તો આપણા ઘરમાં છે. અને એવા ગુણ શ્રી ગોસાઈ જેવા છે. પ્રસાદ અધિકારી અધિકારી પણ હું કર્યું, ગોસાઈની કૃપાથી સેવામાં એ તૈયાર થયા. અને જ પ્રસાદ અધિકારી એક દિવસ ગોસાઈજી રસ્તો રોકે છે અને કહે, ગોસાઈજી તમને શ્રીનાથજીની સેવાનો અધિકાર નથી અને એમાં કોઈ પરિવર્તન કરવાનો અધિકાર નથી. ગોસાઈજી કહે છે, કેમ? પ્રસાદ અધિકારી કહે કે શ્રી મહાપ્રભુના પ્રથમ લાલજી ગોપીનાથજી છે ને એમના લાલજી પુરુષોત્તમજી છે. તમે દ્વિતીય લાલજી છો ને તમને સેવાનો પૂરેપૂરો અધિકાર નથી, રાઈટ નથી. તમે દૂર ચાલ્યા જાઓ અહીંયાથી. અને જ વખતે ગુસાજીને વિરહ થાય છે અને કહેવાય કે જે પુષ્ટિ માર્ગમાં ક્યારે ભેદ બુદ્ધિ જોવાની મનાઈ છે ત્યાં જ કૃષ્ણ અધિકારી ભેદ બુદ્ધિ જોઈ છે. મહાપ્રભુ આજ્ઞા કરી કે સૌથી મોટો દોષ કયો? કે વલ્લભ કુલમાં ભેદ જોવા. સૌથી ખરાબ કાર્ય કયું? કે ઠાકોરજીના સ્વરૂપમાં ભેદ જોવા. એ સૌથી મોટો અપરાધ છે. પેલા વલ્લભપુરમાં ભેદ જોયા, પહેલી ગાદી, બીજી ગાદી, ચોથી ગાદી, પાંચમી ગાદી, આઠમી ગાદી. પેલા ઠાકોરજીમાં ભેદ જોયા, આના ઠાકોરજી સકડીના, આના ઠાકોરજી મિશ્રીના, આના ઠાકોરજી દૂધઘરના. અરે ભાઈ, જ્યાં વલ્લભપુરમાં કોઈ ભેદ હોઈ જ ના શકે, ઠાકોરજીમાં પણ કોઈ ભેદ ના હોઈ શકે. જયારે સમૂહ ઠાકોરજીનો મળો છો ને તો વૈષ્ણવ એમાં નક્કી કરે, જો સકડી વાળા ઠાકોરજી જેના હોય સૌથી ઉપર, દૂધઘરના હોય એ સૌથી નીચે, ને મિશ્રી વાળા સાઈડમાં રાખવાના. આવું બારોબાર નક્કી કરે, કોઈ પૂછે પણ નહીં બારોબાર. અમેરિકી ભાઈ કેમ આવો ભેદ કર્યો છે? કે જો એનો ભોગ પ્રકાર મોટો છે એટલા માટે. એમ કીધું, ભાઈ પુષ્ટિમાં એ રીતને જાણો છો કે ના એ સમજો. આ રીતમાં ઠાકોરજીના પ્રકારમાં કોઈ ભેદ નથી, આજ્ઞાના પ્રકારનો ભેદ સમજો. અમે જયારે સકળી ભોગને ઠાકોરજી પુષ્ટ કરીએ ત્યારે પણ એટલું જ કહીએ કે આ વૈષ્ણવ આપણે સકળી ધરશે એને આપ રોકજો. ત્યારે અનસકળીના ઠાકોરજી પુષ્ટ કરીએ તો એમ કહીએ કે આ વૈષ્ણવ અનસકળી ધરશે પણ આપ સકળીના ભાવથી જ રોકજો. ત્યારે દૂધઘરના ઠાકોરજી સેવા કરીએ તો એના કાનમાં પણ વલ્લભપુર એમ જ કહે છે કે પ્રભુ આ દૂધઘર ધરશે, એના ઘરમાં અનુકૂળતા નથી, તે દૂધઘર ધરવાનું છે. પણ આપે તો સકળી માનને રોકવાનું છે. કોઈ મિશ્રી ધરતો હોય તો અમે એ જ કહીએ કે બલરામદાસજી જે છોડા ધરતા મથરાધીશને એ જ આજે પણ વૈષ્ણવને કહીએ છીએ કે એ જ પ્રકારે તું મિશ્રીની કટોરી ધરજે. પણ ઠાકોરજીને કહીએ કે આના મિશ્રના એક એક કણમાં આપ એક એક સખડીની સામગ્રી માંગીને અરોગજો, એ ભાવનાથી ઠાકોરજી પુષ્ટ થાય છે. ત્યારે એમણે માનું કે આના મિશ્રના જેના દૂધઘરના છે, તમારા ઘરની અનુકૂળતા અનુસાર પ્રભુ વલ્લભપુરને સેવે કરે છે. વલ્લભપુર ક્યારે સેવા કરે? વૈષ્ણવની આજ્ઞા લે કે બોલો તમને શું અનુકૂળતા છે અને વૈષ્ણવ વિનંતી કરે એ અનુસાર એને સેવા કરી આપે. પણ વલ્લભપુર એમ જ કહે કે તું ભલે મિશ્રી ધર, પણ ઠાકોરજી તારી મિશ્રીમાં પણ સકળી જરૂગવાના છે. તમારા ઘરમાં બિરાજતી નિધિ એ પણ ગુસાજીના એ જ મંત્ર દ્વારા સેવે છે. કે તમારા ઘરમાં બિરાજતા ઠાકોરજી પણ તમે એ જ મંત્ર દ્વારા સેવે કરીએ છીએ તો એમાં ભેદ ક્યાં રહ્યો?